સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ સરસંગ સંચાલકજી મોહન ભાગવતજી સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય ઉપર ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠી યોજાઈ શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય ઉપર બીએ પીએસ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ છાડેશ્વર ખાતે પ્રબુદ્ધ નાગરિકોની કોષ યોજાયો હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલકજી પૂજ્ય મોહન ભાગવતજીએ સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન દેશભક્તિનું પ્રતિ પ્રગતિકરણ કહેવાય છે એટલે આહવાન કર્યું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર ઉપર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કાર્યમાં કામે લાગે અને ઉમેર્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિ જાતિના ભેદને દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયાસો કરવા ઉપર ભાર મુકાયો આ પ્રસંગે સમાજમાં સેવા સ્વાસ્થ્ય પર્યાવરણ કલા સાહિત્ય લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં એકસો વીસથી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહીને પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર મંતવ્યો રજૂ કર્યા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળના સદસ્ય અને પૂર્વ સરકાર્યવાહ પૂજા ભૈયાજી જોશીએ વિશે પ્રસાહનામાં જણાવ્યું હતું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના આપને વાહક કોઈ સમયાંતરે સમાજ જીવનમાં આવતા દોષોને કારણે ઉદ્ભવતી સમસ્યાનું સમાધાન પણ સમાજની શક્તિ જેવી કે આધ્યાત્મિકતા શિક્ષણ કલા અને ઉદ્યોગ શક્તિના આધાર ઉપર જ નિરાકરણ લાવવાની આપની પરંપરા રહી છે સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારિત બને અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે